ગિરાધોધ કઈ નદી પર આવેલો છે પૂછાયેલો પ્રશ્ન છે અંબિકા નદી પર આવેલો છે ગિરાધોધ કયા જિલ્લામાં છે તો ડાંગ જિલ્લામાં આવેલો છે ગિરાધોધ સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા છપ્પૈયાના વતની હતા પણ પૂછાયેલો પ્રશ્ન છે નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી શામળસા શેઠ પર લખી હતી શામળસા શેઠ એટલે કોણ શ્રી કૃષ્ણ ભગવાન તો નરસિંહ મહેતાનો જન્મ તળાજા ભાવનગર જિલ્લામાં થયો હતો અને તેની કર્મભૂમિ એ જૂનાગઢ હતી નરસિંહ મહેતાના પદ અને પ્રભાતિયા ખૂબ જ વખણાય છે અને હરિગીત છંદ માટે પણ તેઓ જાણીતા છે ઝુલડા છંદ માટે પણ તેઓ જાણીતા છે શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી સહજાનંદ સ્વામીએ કરી હતી શિક્ષાપત્રીની રચના અખિલ બ્રહ્માંડમાં એક તું પદ કોનું છે નરસિંહ મહેતાનું છે પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા છે તો નૈસદનો રાજા છે નળાખ્યાનમાં આવતો રાજા નળ ગુજરાતનો સૌ પ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે લક્ષ્મી સ્ટુડિયો છે જે વડોદરામાં આવેલો છે ગુજરાતનો સૌ પ્રથમ ફિલ્મ સ્ટુડિયો છે ગુજરાતમાં લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં છે તો લક્કી ફિલ્મ સ્ટુડિયો છે તે હાલોલમાં આવેલો છે જિલ્લો પૂછે તો પંચમહાલ યાદ રાખવું લોથલ નામનો અર્થ શું થાય મરેલાનો ટેકરો થાય લોથલ એટલે શું મરેલાનો ટેકરો લોથલ ક્યાં આવેલું છે જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને જો તાલુકો પૂછે તો ધોડકા તાલુકામાં આવેલું છે ક્યાં આવેલું છે ધોડકામાં ધોળકામાં મિનળદેવીએ બનાવેલું મલાવ તળાવ પણ આવેલું છે કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ એ પણ યાદ રાખજો ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો કર્મભૂમિ છે અમદાવાદ સાબરમતી આશ્રમ કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા તો મૂળ તેઓ વડોદરાના વતની હતા ગાગરિયા ભટ્ટ તરીકે પણ પ્રેમાનંદને ઓળખવામાં આવે છે અને પ્રેમાનંદના આખ્યાન છે તે ખૂબ વખણાય છે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ભાલણ ઓળખાય છે જો આખ્યાનના પિતા પૂછે તો ભાલણ કોના આખ્યાન વખણાય છે તો પ્રેમાનંદ પ્રથમ આખ્યાન કોણે લખ્યું તો નરસિંહ મહેતાએ લખ્યું હતું તો ત્રણે ત્રણ આખ્યાન ઉપર પ્રશ્નો છે તે બને છે યાદ રાખવા તરણેતરનો મેળો ભરાય છે ત્યાં કોનું સ્થાનક છે કોના સ્થાનકે તરણેતરનો મેળો ભરાય છે તો ત્યાં શિવનું મંદિર છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તરણેતરમાં સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે સૂર્યાસ્ત પછીના એક કલાકમાં ગર્જના કરતા હોય છે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે કચ્છ રણ અભયારણ્ય છે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય ગુજરાતમાં કુલ ચાર નેશનલ પાર્ક આવેલા છે અને ત્રેવીસ અભયારણ્યો આવેલા છે તો એ પણ યાદ રાખવું ચાર નેશનલ પાર્ક ત્રેવીસ અભયારણ્યો સિંહ અને ગુળખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે તો ગુજરાતમાં જોવા મળે છે ગીરના જંગલોમાં સિંહ જોવા મળે છે અને કચ્છમાં ગુળખર જંગલી ગધેડા છે તે જોવા મળે છે એશિયા ખંડમાં ફક્ત ગુજરાતમાં જોવા મળે છે તો ખૂબ જ ઉપયોગી છે યાદ રાખજો ગુજરાતનું ક્યુ પક્ષી માથું ઊંચું રાખીને ખાય છે ફ્લેમિંગો એટલે કે સુરખાબ સુરખાબ કહેતા ફ્લેમિંગો આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી છે એ પણ યાદ રાખજો ગુજરાતમાં સરિસરૂપોની અંદાજે કેટલી જાતો નોંધાય છે એકસો સાત જાતો નોંધાય છે સરિસરૂપોની ગુજરાતમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે ત્રણ જાતિઓ જોવા મળે છે ગુજરાતમાં દરિયાઈ કાચબાની ક્યુ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે તો એ છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે અને કચ્છના અખાતમાં આવેલું છે ગુજરાતમાં બે અખાત આવેલા છે એક કચ્છનો અખાત છે અને બીજો ખંભાતનો અખાત છે તો રાષ્ટ્રીય દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે કચ્છના અખાતમાં આવેલું છે યાદ રાખજો જિલ્લો પૂછે તો જામનગર એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે એકસો પચાસથી થી એકસો સિત્તેર કિલોગ્રામ હોય છે એશિયાટિક લાયનનું વજન બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે પોરબંદર જિલ્લામાં આવેલો છે બરડો ડુંગર આભ પરા તેનું સૌથી ઊંચું શિખર છે ગુજરાતના કયા પ્રદેશની આફૂસ કેરી વખણાય છે વલસાડની આફૂસ કેરી છે તે વખણાય છે અને કેસર કેરી ક્યાંની વખણાય છે તાલાળાની અથવા તો ગીર સોમનાથની મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી કઈ સાલમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ઓગણીસો ને ત્રીસમાં બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીકૂચ છે તે શરૂ કરી હતી અને છ એપ્રિલના રોજ વહેલી સવારે ચપટી મીઠું ઉપાડી અને મીઠાના કાયદાનો ભંગ કરેલો હતો દાંડીકૂચ ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાય છે ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે જવાબ આવશે નર્મદા રેવા મૂવી જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે નર્મદાની પરિક્રમા છે કઈ રીતે કરવામાં આવે છે રેવા મૂવીને પણ એવોર્ડ મળેલો હતો ખૂબ જ ફેમસ મૂવી છે એક વખત તમે જોઈ શકો છો આઝાદી પૂર્વે વડોદરામાં કયા રાજવીઓનું શાસન હતું તો ગાયકવાડ રાજવીઓનું શાસન હતું વડોદરામાં ભારતીયો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી પ્રજા કઈ સદીમાં સંજાણ બંદરે આવી હતી તો દસમી સદીમાં છે તે સંજાણ બંદરે પારસીઓ આવ્યા હતા પોતાના ધર્મને બચાવવા માટે અને દૂધમાં જેમ સાકર ભળે તેની જેમ તેઓ આપણી સાથે ભળી ગયા છે વડોદરાને સંસ્કાર નગરીનું રૂપ આપનાર રાજવી કોણ તો વડોદરાને સંસ્કાર નગરી કોણે બનાવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાવાગઢની તળેટીમાં આવેલ ઐતિહાસિક શહેરનું નામ શું છે ચાંપાનેર ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ તેનો સમાવેશ થયેલો છે અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ હડપ્પીય સંસ્કૃતિના સમયમાં શું હતું તો એક બંદર હતું હાલ લોથલથી દરિયો ઘણો દૂર છે પણ એવું કહેવાય છે કે લોથલ સુધી દરિયો ફેલાયેલો હતો અને એક પ્રકારનું બંદર હતું ત્યાં ગોદીવાર પણ આવેલી છે સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું મૂળશંકર હતું સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળ શંકર સાબરમતી નદી કઈ બે નદીના મિલનથી બની છે સાબર અને હાથમતી સાબર નદી ઉપરથી આવે છે અને હાથમતી નદી આવે છે બંને મળી અને શું થાય છે સાબરમતી થાય છે કયા બે રોકડીયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે તો મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત છે તે પ્રથમ નંબરે આવે છે દેશમાં અમદાવાદની કઈ કોતરણીવાળી જાળી અમદાવાદના નગર પ્રતિક તરીકે પણ વિશ્વમાં જાણીતી છે તો એ છે સિદ્ધિ સહિતની જાળી લાલ દરવાજા પાસે આવેલી છે અમદાવાદના સિમ્બોલમાં પણ તમને એ જોવા મળશે ક્યુ પ્રાણી કચ્છના નાના રણનું મુખ્ય આકર્ષણ છે ગોળખર જેને જંગલી ગધેડાઓ કહે છે તે કચ્છના નાના રણનું મુખ્ય આકર્ષણ છે એશિયામાં ફક્ત કચ્છમાં જ આ જોવા મળે છે ગુજરાતમાં દરિયાકાંઠે વસતા લોકો કઈ દેવીને પૂજે છે વહાણવટી માતાને પૂજે છે ગુજરાતમાં દરિયાકાંઠે વસતા લોકો તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું મળીએ છીએ